नमस्ते विद्यार्थी मित्रों, अगाउना लेक्चर नी अंदर आपने स्वाध्याय 3.4 मा प्राथमिक प्रक्रियाओनी मदद थी व्यस्त श्रेणी केवी रीते मेळवो तेना विशे चर्चा करी हती। आजना लेक्चर नी अंदर आपने प्रकीर्ण उदाहरणो जोईशु। उदाहरण नंबर 26 तेनी अंदर तमने आपेलु छे ए बराबर 2x2 नो श्रेणीक आपेलो छे। तो साबित करवानो छे के a रेस टू एन इज इक्वल टू अहीं जे ए श्रेणीक छे त्यां थीटा હતો, અહીંયા થઈ ગયું છે એન થીટા। તો આપણે આ શ્રેણીક છે તે સાબિત કરવાનો છે કઈ વેલ્યુ માટે, તો એન બિલોંગ્સ ટુ એન માટે। તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના જે દાખલા છે એ રેસ ટુ એન જ્યારે આપેલું હોય આ ટાઈપના જે દાખલા છે તે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે સાબિત કરીશું। તો એમાં આપણે કોઈ પણ કિંમત છે એ એન ધારી લેતા હતા, આપણને જે કન્ડિશન આપેલું છે તે એન માટે આપેલું હશે। ત્યારબાદ આપણે કોઈ એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે ચેક કરીશું, ત્યારબાદ એન ઇઝ ઇક્વલ ટુ 2 માટે ચેક કરીશું। તો આવી રીતના પ્રાકૃતિક સંખ્યા આપણને એન બિલોંગ્સ ટુ એન આપેલું છે તો બધી જ કિંમત આગળ આપણે ચેક નથી કરતા, આપણે એન બરાબર 1 માટે ચેક કરી લઈએ છીએ, ત્યારબાદ n ઇઝ ઇક્વલ ટુ k માટે અને ત્યારબાદ n ઇઝ ઇક્વલ ટુ k+1 માટે ચેક કરીશું। જો આ રીતે આન્સર આપણને સમાન મળે છે તો આપણે કહી શકીએ કે n બિલોંગ્સ ટુ બધી જ કિંમત માટે, n ની કેપિટલ n ની પ્રાકૃતિક સંખ્યાની બધી જ કિંમત માટે આ સત્ય છે, સાચું છે। તો આ સાબિત કરી તો આપણે આ દાખલાની અંદર a ઇઝ ઇક્વલ ટુ આપેલું છે અને જે સાબિત કરવાનું છે n બિલોંગ્સ ટુ કેપિટલ n માટે છે। તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સૌપ્રથમ શું લખીશું, આપણને જો આપેલું છે જો a ઇઝ ઇક્વલ ટુ આ હોય તો a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ આ છે। તો આ કોના માટે છે, તો અત્યારે મેં એક એક્ઝામ્પલ તરીકે ધારી લીધેલું છે કે p ઓફ n જેમ આપણે વિધાન છે તે આ રીતે બે ટપકા દ્વારા દર્શાવીએ છીએ। તો સૌપ્રથમ p ઓફ n જેમ જો એ બરાબર આ શ્રેણીક આપેલો હોય તો એ રેસ ટુ એન આપણને આવડો આ શ્રેણીક મળે છે, આ આપણને આપેલું છે રકમમાં। હવે આપણે વિચારીશું, ધારો કે એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે, જો એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે સત્ય થાય છે તો એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે આ બંને શ્રેણીક સરખા થવા જોઈએ। તો પી ઓફ જ્યાં એન દેખાય છે ત્યાં આપણે 1 મૂકીશું, તો પી ઓફ 1 જેમ આ વિધાન વાક્ય છે એટલે આપણે બે ટપકા કરીશું અહીંયા, પી ઓફ 1 જો એ ઇઝ ઇક્વલ ટુ આ છે તો a રેસ ટુ 1 એટલે n ની જગ્યાએ આપણે મૂકીશું 1। તો જ્યાં પણ n દેખાય છે, અહીંયા n થીટા હતા તો અહીંયા થીટા થઈ ગયા, અહીંયા sin n થીટા હતા તો n ની જગ્યાએ 1 મૂકા એટલે થીટા થઈ ગયા, આ રીતે n ની જગ્યાએ 1 મૂકો એટલે a 1 મળે છે। તો આ રીતે a ઇઝ ઇક્વલ ટુ એટલે આ બંને એ કેવા થાય છે, સમાન થાય છે। તો આપણે કહી શકીએ પરિણામ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે પણ સત્ય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધારો કે હવે પરિણામ n બરાબર k માટે સત્ય છે, n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે જોઈ લીધું, હવે n ઇઝ ઇક્વલ 2 માટે જોવાની જરૂર નથી, આપણે વિચારી લઈએ n બરાબર k માટે સત્ય થાય છે। તો જ્યાં પણ n દેખાય છે ત્યાં આપણે મૂકીશું k, જ્યાં પણ n દેખાય છે ત્યાં k મૂકી દીધા, તો આપણે k મૂકી દીધું, જ્યાં પણ n દેખાય છે ત્યાં k મૂકવાના છે। તો p ઓફ k જેમ જો a ઇઝ ઇક્વલ ટુ આ હોય તો a રેસ ટુ k આપણને આ મળે છે। ત્યારબાદ આપણે વિચારીશું n ઇઝ ઇક્વલ ટુ k+1 માટે, તો n ઇઝ ઇક્વલ ટુ k+1 માટે સત્ય છે તેમ સાબિત કરીશું। તો હવે a રેસ ટુ k+1 માટે સૌપ્રથમ આપણે વિધાન લખતા પહેલા ચેક કરી લઈએ, આપણને a રેસ ટુ k+1 છે તો આપણને ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ છીએ કે અહીં આન્સર શું આવશે, કે અહીંયા આપણે n હતો ને તો n ની જગ્યાએ આપણે શું મૂકવાના છીએ, k+1 થીટા એ આન્સર આવવાનો છે। એટલે આપણને આન્સર પહેલેથી ખબર છે પરંતુ આપણે ચેક કરવાનું છે કે k+1 આન્સર અહીંયા આવે છે કે નહીં। તો આપણે જ્યાં પણ a રેસ ટુ k+1 દેખાય છે તો આપણને જ્યાં એન દેખાય છે ત્યાં k+1 નથી મૂકવાના, આપણે ચેક કરવાનું છે, સાબિત કરવાનું છે કે આ k+1 આવે છે કે નહીં। તો એ રેસ ટુ k+1 માં એ રેસ ટુ k ઇન્ટુ એ લખી શકાય, અને આપણે આધાર છે આપણે ઘાતાંકને અલગ આ રીતે પાડી શકીએ છીએ, તો એ રેસ ટુ કે ઇન્ટુ એ અથવા એ ઇન્ટુ એ રેસ ટુ કે કોઈ પણ ગુણાકાર તમે આની અંદર કરી શકો છો। અહીંયા મેં એની કિંમત મૂકી છે, ઇન્ટુ એ રેસ ટુ કે ની આપણને કિંમત મળેલી છે, ઈ મેં મૂકેલી છે, આ બેનો ડોટ ગુણાકાર આપણને ખબર છે, બેનો જે ગુણાકાર કરવાનો છે શ્રેણીકોનો ગુણાકાર થાય છે ગુણાકાર કરી જોયું એટલે અહીંયા બને છે એક સૂત્ર બને છે, cos A + B, sin A + B અને cos A + B નું સૂત્ર બને છે, લાસ્ટમાં આપણને ફાઇનલી આ આન્સર મળે છે। તો તમને પહેલાથી જ આપણને જવાબ
तो आपने पहले थी खबर थी कि ए रेस टू के प्लस वन मुकी है, तो आ के प्लस वन अपन ने क्या मळवा जोईए, एन नी जगह है, तो अहीं एन हतो त्यां शुं थई गयुं के प्लस वन, अहीं एन हतो तो के प्लस वन, अहीं एन हतो एटले के प्लस वन, अहीं एन हतो तो कोण आया एन तो त्या पण के प्लस वन आपणने मळी जाय छे, तो तेथी आपणे कही शकीए के परिणाम एन बराबर के प्लस वन माटे पण सत्य छे। आथी गाणितिक अनुमानना सिद्धांतनी मददथी बधी ज प्राकृतिक संख्याओ माटे आपणे कही शकीए के ए रेस टू एन सत्य थाय छे। तो गाणितिक अनुमानी मददथी जरा दाखलो पूछाय त्यारे आपणे एन इज इक्वल टू वन माटे, एन इज इक्वल टू के माटे अने एन इज इक्वल टू के प्लस वन, तो के प्लस वन माटे आपणे डायरेक्ट लखी नहीं नाखीए, आपणे एन नी जग्याए के प्लस वन मूकवानुं नथी, एन नी जग्याए के प्लस वन मूकीने जे आंसर आवे छे तेवो आंसर आपणे गणतरी करीने लावानो छे। जो एवो आंसर आवी जाय छे के प्लस वन मूकवाथी, तो आपणे कही शकीए के गाणितिक अनुमानना सिद्धांतनी मददथी बधी ज किंमत बधी ज प्राकृतिक संख्याओ माटे તે સત્ય થાય। તો આ રીતે દાખલો ગણી શકાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 27 તમને આપેલું છે, તે પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ છે। જો એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણીક હોય, તો એ પણ સંમિત શ્રેણીક, બી પણ સંમિત શ્રેણીક, સંમિત શ્રેણીક હોય તો આપણને ખબર છે એ ડેશ એટલે શું થાય એ, અને બી ડેશ એટલે શું થાય બી, તો બંને સંમિત શ્રેણીક છે। તો સાબિત એવું કરવાનું છે કે એ બી સંમિત હોય તો, અને તો જ એ અને બી ના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય। આપણને એવું કીધું છે કે એ બી સંમિત હોય તો, અને તો જ એ અને બી ના ગુણાકાર માટે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય છે। તો આપણને આટલી ખબર છે કે એ અને બી સંમિત શ્રેણીક છે, તો એ અને બી સંમિત શ્રેણીક છે, પાછું એવું કીધું છે કે એ બી સંમિત હોય તો, હવે એ બી સંમિત એટલે શું કહી શકાય કે આખા એ બી નો ડેશ બરાબર એ બી થવું જોઈએ, તો આ સંમિતની કન્ડિશન છે। હવે આટલી આપણને ખબર છે, પરંતુ એ પણ આપણને ખબર છે કે એ બી આખાનો ડેશ હોય તો આપણે શું લખી શકીએ છીએ, બી ડેશ ઇન્ટુ એ ડેશ, આનું ઊંધું, આ એક ગુણધર્મ છે, તો આપણે આ ગુણધર્મ આગળ જોઈ ગયા છીએ, આ ગુણધર્મની મદદથી આપણે સાબિત કરી શકીશું। તો આ જે ગુણધર્મ છે કે એ બી આખાનો ડેશ છે એટલે બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય છે, પરંતુ આપણને રકમમાં પણ આપેલો છે કે બી ડેશની જગ્યાએ બી મૂકી શકાય, એ ડેશની જગ્યાએ એ મૂકી શકાય, તો બી ડેશની જગ્યાએ બી, એ ડેશની જગ્યાએ એ મૂકેલું છે મેં, તો આપણે એમ કહી શકીએ કે એ બી નો આખાનો જે ડેશ હતો એ બી થાય છે, એમ એ બી આખાનો ડેશ બી એ પણ થાય છે, તો આ બંને ઇક્વલ પણ થાય છે। તો આપણે કોઈ પણ આવી રીતના દાખલા સાબિત કરવાના હોય ત્યારે આપણે શું કરીને ચેક કરશું, ડેશ કરીને ચેક કરશું। આપણને કીધું છે એ બી સંમિત હોય તો, તો ફરી વખત મેં ગણેલું છે કે એ બી સંમિત હોય તો એ બી નો ડેશ કરીને મેં ચેક કર્યું, એ બી નો ડેશ કરીએ તો બી ડેશ ઇન્ટુ એ ડેશ લખી શકાય છે ગુણધર્મ પરથી, બી ડેશની જગ્યાએ બી, એ ડેશની જગ્યાએ એ, પાછું બી એ છે અને એ બી પણ લખી શકાય છે, કારણ કે આપણે અહીંયા સાબિત કર્યું છે બી એ લખી શકાય છે, એટલે બી એ હોય કે એ બી હોય બે ઇક્વલ જ છે, તો બી એની જગ્યાએ એ બી પણ લખી શકાય છે, એટલે જો આ એ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ બી આવતું હોય તો એ બી શું હોય શકે, સંમિત હોય શકે। તો આપણે એ જ સાબિત કરવાનું છે કે એ બી સંમિત હોય, સાબિત કરો કે એ બી સંમિત હોય તો, અને તો જ એ બી નો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ બી એ થાય છે। તો આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 28, એમાં આપણને એ બી અને સી શ્રેણીક આપેલા છે, આપણને કીધેલું છે સી ડી માઇનસ એ બી બરાબર શૂન્ય શ્રેણીક થાય તેવો શ્રેણીક ડી મેળવો, એટલે આપણે ડી શ્રેણીક મેળવવાનો છે। આપણને કહી દીધેલું છે ડી એટલે શ્રેણીક છે, તો શ્રેણીક છે એ કેટલા ક્રોસ કેટલાનો હોઈ શકે, તો અહીંયા સી છે અહીંયા ડી છે, તો સી કેટલા ક્રોસ કેટલાનો છે, ટુ ક્રોસ ટુ નો શ્રેણીક છે, તો ડી પણ આપણે શું વિચારી શકીએ, ટુ ક્રોસ ટુ નો, જેથી બંનેનો ગુણાકાર સી અને ડી નો ગુણાકાર આપણે શ્રેણીકોનો ગુણાકાર કરી શકીએ। તો એ બી સી એ ટુ ક્રોસ ટુ વાળા ચોરસ શ્રેણીક હોવાથી ડી પણ ટુ ક્રોસ ટુ નો ચોરસ શ્રેણીક હશે, એટલે મેં ધારી લીધેલું છે કે એ બી સી અને ડી, એ બી સી ડી વાળો ડી શ્રેણીક ટુ ક્રોસ ટુ વાળો શ્રેણીક આપેલ, તેથી ડી છે એ બી સી ડી વાળો ટુ ક્રોસ ટુ શ્રેણીક છે। તો સી ડી માઇનસ એ બી બરાબર શૂન્ય શ્રેણીકમાં બધી જ કિંમત આપણે પુટ કરીએ છીએ, એ સી ની કિંમત અહીંયા મૂકેલી છે, ડી ની કિંમત આપણે જે ધારી એ બી સી ડી એ મૂકેલું છે, માઇનસ કરવા નાખીધા છે એ અને બી ની કિંમત શ્રેણીકમાં મૂકેલી છે, અને શૂન્ય શ્રેણીકને આપણે લખી શકીએ છીએ ઝીરો ઝીરો ઝીરો, બધા જ ઘટક શૂન્ય ઘટક હશે। તો આ રીતે આ દાખલો તમે ગણી શકો છો, સિમ્પલ દાખલો છે, અહીંયા આપણે ગુણાકાર કરીને આ આપણે શ્રેણીક મેળવી શકીએ છીએ, અહીંયા આપણે ગુણાકાર કરીને આ શ્રેણીક મેળવી છે, આ બંનેની બાદબાકી કરવાની છે, બાદબાકી કરીને આપણને જે સમીકરણ મળે છે શ્રેણીકોની સમાનતા પરથી સમીકરણો આપણે સોલ્વ કરશું, તો આ તમે જાતે સોલ્વ કરશો તો આપણને એ બી સી ડી ની બધી જ વેલ્યુ મળે છે, એ બધી જ વેલ્યુ મેં અહીંયા મૂકેલી છે। આ બધા એક્ઝામ્પલ્સ, આ બધા ઇક્વેશનને તમારે સોલ્વ કરવાના છે, ઇક્વેશન સોલ્વ કરીને આ બધી જ વેલ્યુ તમે મેળવી શકો છો, તો જાતે તમે આ દાખલો ગણશો।
त्यारबाद विद्यार्थी मित्रों प्रकीर्ण उदाहरण जोया बाद हवे ते प्रकीर्ण स्वाध्याय त्रण आपेलू छे। तो प्रकीर्ण स्वाध्याय त्रण मां पहेलो दाखलो आपणने कीधेलो छे ए बराबर टू क्रॉस टू वाळो श्रेणिक आपेलो छे। तो आपणने दर्शावानुं कीधेलू छे के ए आई प्लस बी ए रेस टू एन इज इक्वल टू ए रेस टू एन इंटू आई प्लस एन ए रेस टू एन माइनस वन इंटू बी इंटू ए ज्या आई एकम श्रेणिक छे अने एन बिलोंग्स टू केपिटल एन एटले के प्राकृतिक संख्यामांथी एन लीधेलो छे। आवो आवो आपणे साबित करवानुं छे। तो सौप्रथम लेफ्ट हेन्ड साइड हुं चेक करू छुं रेस टू एन આપેલા હોય ત્યારે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વિચારીશું, પરંતુ સૌપ્રથમ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડને શ્રેણિકોના શ્રેણિકોમાં ફેરવી લઈએ, શ્રેણિકોમાં ફરી જશે પછી તેને આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવીને ચેક કરીશું કે સાબિત થાય છે કે નહીં। તો સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ આપણને જે આપેલું છે તેમાં એ ની કિંમત એમ ને રાખેલા છે, એકમ શ્રેણિક મૂકેલો છે, બી એમ ને રાખેલા છે, એ શ્રેણિક મૂકેલો છે। તો શ્રેણિક મૂકીને મેં આ રીતે આની ગણતરી કરી ત્યારે મને આન્સર ફાઇનલ શું મળ્યો, એ બી ઝીરો એ રેસ ટુ આ શ્રેણિક નો રેસ ટુ એન આવે છે। તો આ લેફ્ટ હેન્ડ સાઈડ મને આ રીતે મળે છે। મલ્ટીપ્લાય કરી નાખો બધા ઘટકો સાથે, આ બધા ઘટકો સાથે ગુણાશે તો આ રીતે આપણને બે શ્રેણિક મળે છે। આ બંનેનો સરવાળો કરવાનો છે તો બંનેનો સરવાળો પણ આપણને મળી જાય છે। તો આ જે વેલ્યુ છે તે કોના ઇક્વલ ટુ આવ્યા છે, રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ છે, મેં લખી નાખ્યું છે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, આ આપણને રાઈટ હેન્ડ સાઈડ અત્યારે મળ્યું તે છે। આ બંને જે છે તે કેવા છે, ઇક્વલ છે। હવે આ બંનેની અંદર આપણે શું યુઝ કરીશું, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત લગાડીશું। ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત અગાઉના આપણે દાખલાની અંદર જોયું કે સૌપ્રથમ એન માટે આપણે લખીશું, ત્યારબાદ એન બરાબર વન માટે લખીશું, ત્યારબાદ એન બરાબર કે માટે લખીશું અને એન બરાબર કે પ્લસ વન માટે। તો આ તમે દાખલો છે જે જાતે આ પેલા એક્ઝામ્પલ્સ ને જોઈને તમે કરી શકો છો। ફાઇનલ જે એન પ્લસ કે પ્લસ વન, ફાઇનલ જ્યારે એન બરાબર કે પ્લસ વન માટે જે જવાબ આવવો જોઈએ, આની અંદર તમે કે પ્લસ વન ને કે પ્લસ વન વેલ્યુ મૂકો છો ત્યારે જે જવાબ આવવો જોઈએ, જો તે જવાબ આવી જાય છે કે પ્લસ વન માટે તો આપણે કહી શકીએ એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે। તો આ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરશો। આવો જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલો છે, એક્ઝામ્પલ નંબર ટુ, એ ઇઝ ઇક્વલ ટુ થ્રી ક્રોસ થ્રી શ્રેણિક આપેલો છે। તો સાબિત કરો કે એ રેસ ટુ એન આ થ્રી રેસ ટુ એન માઇનસ વન બધા જ ઘટક છે, થ્રી રેસ ટુ એન માઇનસ વન ઘટક આપેલા છે। તો આપણે સાબિત કરવાનું છે એન બિલોંગ્સ ટુ એન માટે, પ્રાકૃતિક સંખ્યા માટે। તો આમાં પણ સેમ દાખલો છે, અગાઉનો જે દાખલો આપણે જોયો છે તેને જોઈને જ તમે એ રીતે ગણી શકો છો, કાંઈ ફેરફાર નથી। ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ હું થોડોક ઝડપથી જઈશ આ દાખલાની અંદર, પી ઓફ એન માટે લખ્યું છે, જો એ ઇઝ ઇક્વલ ટુ આ આપેલું હોય તો આપણને આ મળે છે, એન બરાબર વન માટે ચેક કરો તો બંને ઇક્વલ આવવા જોઈએ, તો બંને ઇક્વલ પણ આવે છે, તો એના માટે પણ આપણે લખી શકીએ કે એન બરાબર વન માટે પણ સત્ય છે। ધારો કે પરિણામ આપણને એન બરાબર કે માટે સત્ય છે તેવું સાબિત કરવું હોય તો એન બરાબર કે માટે આપણે ડાયરેક્ટ લખી દઈશું, જ્યાં એન આવશે ત્યાં કે મૂકી દઈએ છીએ, તો એન બરાબર કે સુધી વાંધો નથી। હવે કે પ્લસ વન માટે આપણે ચેક કરવું છે, એન બરાબર કે પ્લસ વન માટે સત્ય છે કે નહીં, તો આપણને જવાબ પહેલેથી ખબર છે આ કે પ્લસ વન છે। તમે જ્યારે એ રેસ ટુ કે પ્લસ એ રેસ ટુ એન ની જે કિંમત છે એ રેસ ટુ એન ની અંદર એ રેસ ટુ એન નો જે શ્રેણિક છે ત્યાં કે પ્લસ વન મૂકશો એટલે આપણને આન્સર ખબર પડી જશે, પરંતુ આપણે ત્યાં ડાયરેક્ટ મૂકવાનું નથી, તમે ખાલી ચેક કરવા માટે મૂકી શકો છો કે આવો આન્સર આવવો જોઈએ। આપણને આન્સર પહેલેથી ખબર છે કે આ તમે જે કે પ્લસ વન છે તે એ રેસ ટુ એન ના શ્રેણિકમાં મૂકી દો એટલે આપણને આન્સર ખબર પડી જશે કે આન્સર શું આવવાનો છે, પરંતુ આપણે સાબિત કરવાનો છે। તો એ રેસ ટુ કે પ્લસ વન ને આપણે દર વખતે અગાઉના દાખલામાં પણ કઈ રીતે લખેલું હતું, એ ઇન્ટુ એ રેસ ટુ કે, આ અને આ બંને ઇક્વલ છે, આ જો ઘાતાંકમાં બંનેનો સરવાળો હોય તો આ રીતે બંનેનો ગુણાકાર લખી શકીએ, કોઈ પણ ઘાતનો હોય તો વન હોય તો આ રીતે બંનેનો ગુણાકાર થશે, તો એ ની કિંમત મૂકેલી છે, એ રેસ ટુ કે ની કિંમત મૂકેલી છે, આનો શ્રેણિકોનો ગુણાકાર કરીશું, આનું આડું અને આનું ઊભું, આનું આડું અને આનું ઊભું, તો આ રીતે આખો આ શ્રેણિક મળે છે। આ થ્રી કે થ્રી રેસ ટુ કે માઇનસ વન કેટલી વખત આવે છે, બધામાં બધા જ ઘટકમાં થ્રી રેસ ટુ કે માઇનસ વન ત્રણ વખત આવે છે, એટલે ત્રણ ઇન્ટુ થ્રી રેસ ટુ કે માઇનસ વન, અહીંયા કોઈ પણ ઘાત નથી એટલે એક ઘાત છે, આ બધાની માથે એક એક ઘાત છે, આ બંનેનો જો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે તો વન વન કેન્સલ થઈ જાય છે એટલે ફક્ત શું વધે છે, થ્રી રેસ ટુ
थ्री रेस टू के वधे छे, तो बधाज घटक में थ्री रेस टू के वधे छे। तो तमे ए आ जे ए रेस टू के प्लस वन था ए तमे डायरेक्ट ए रेस टू एन ना श्रेणी में मुकशो तो त्यां पण थ्री रेस टू के ज जवाब आवशे। तो आपणने आंसर पहलेथी खबर हती परंतु आपणे आनी अंदर थी गाणितिक अनुमान ना सिद्धांत की मदद थी मेळवेलुं छे। तो थ्री रेस टू के बधे आवे छे तो परिणाम साचुं छे। तो लखी शकीए के परिणाम एन बराबर के प्लस वन माटे पण सत्य छे। आथी गाणितिक अनुमान ना सिद्धांत की बधी ज प्राकृतिक संख्या माटे आ ए रेस टू एन वाली जे रकम छे आपणने सत्य छे तेम कही सकाय। त्यारबाद विद्यार्थी मित्रों चौथा नंबर नो एक्जाम्पल छे ते पण मोस्ट इम्पोर्टंट छे। तो आ एक्जाम्पल ने पण तमे ध्यान थी जोजो। त्यारबाद विद्यार्थी मित्रों एक्जाम्पल नंबर त्रण छे जे सेम टू सेम एक्जाम्पल नंबर बे जेवो छे तेमां पण तमे गाणितिक अनुमान ना सिद्धांत नी मदद थी आज रीते एक्जाम्पल्स ने तमे साबित करी शको छो ते तमे जाते सोल्व करशो। त्यारबाद एक्जाम्पल नंबर चार जोईए। एक्जाम्पल नंबर चार पण बहु मोस्ट इम्पोर्टंट दाखलो छे। जो ए अने बी सममित श्रेणी होय ए अने बी सममित श्रेणी होय एटले आपणने खबर छे सममित श्रेणी एटले ए डेस बराबर ए थाय बी डेस बराबर बी थाशे। तो साबित एवुं करवानुं छे कि ए बी माइनस बी ए विसममित श्रेणी छे। शुं साबित करवानुं छे ए बी माइनस बी ए केवो छे विसममित श्रेणी छे। तो विद्यार्थी मित्रों आ टाइपनो ज्यारे दाखला होय तमे जे पण आपेलुं छे सममित आपेलुं छे तो आपणे आ टाइपना दाखलानी अंदर डेस थी शरूआत करशुं परिवर्तक परिवर्त श्रेणी धारीने दाखलो करशुं। तो ए बी माइनस बी ए नुं आपणे परिवर्त करीने जोईशुं। तो आ टाइपना दाखलामां खास ध्यान राखवानुं छे आवुं साबित करवानुं पूछे त्यारे आपणे डेस जे पण जेना माटे जे जेना माटे आपणने साबित करवानुं कीधेलुं छे जे साबित करवानुं कीधेलुं छे तेनी पर आपणे डेस करीने विचारशुं। तो ए बी माइनस बी ए नो आखानो डेस करी नाख्यो छे। हवे अहीं गुणधर्मनो उपयोग थशे। तो अगाउ आपणे घणा दाखलानी अंदर आ गुणधर्मो जोया छे के माइनस होय के प्लस होय हो आखाने उपर डेस होय तो आपणे बन्नेने पोतपोतानो डेस आपी शकीए छीए। आ रीते बन्नेनो पोतपोतानो डेस आपेलो छे। ए बी नो डेस होय तो बी डेस ए डेस लखी शकाय छे अने बी ए नो डेस होय तो ए डेस बी डेस लखी आ पण आपणने खबर छे गुणधर्म छे। तो आ गुणधर्म छे ए मोस्ट इम्पोर्टंट छे। गुणधर्मनी मददथी घणा बधा दाखला आपणे सोल्व करी शकशुं आ रीते। तो बी डेस एडनी जग्याए आपणे बी लखी शकीए जे रकममांथी आपणने આપેલું છે કે સંમિત શ્રેણીક છે। એ ડેસ હોય તો એ લખી શકાય એ ડેસ હોય ત્યાં એ લખી શકાય બી ડેસ હોય ત્યાં બી લખી શકાય। તો આને જમે જો ઇન્ટરચેન્જ કરવા હોય તો માઇનસ કોમન કાઢી નાખવું તો એ બી માઇનસ બી એ થઈ શકે છે। તો માની લો કે એ બી માઇનસ બી એ આપણને એ બી માઇનસ બી એ જો પી હોય એ બી માઇનસ બી એ બરાબર પી હોય તો આપણે શું કરેલું છે અહીંયા પી ડેસ જો પી ડેસ બરાબર શું મળે છે માઇનસ પી આ પણ પી જ થશે તો પી ડેસ બરાબર માઇનસ પી થાય છે તો કહી શકીએ કે એ બી માઇનસ બી એ વિસંમિત શ્રેણી થાય છે। એક્ઝામ્પલ નંબર પાંચ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાબિત કરવાનો દાખલો છે। જો એ સંમિત હોય અથવા વિસંમિત શ્રેણીક હોય તો તે અનુસાર સાબિત કરો કે બી ડેસ એ બી સંમિત અથવા વિસંમિત શ્રેણીક થાય। તો સંમિત હશે ત્યારે સંમિત થાય છે આવડું આ અને વિસંમિત હોય ત્યારે અવિસંમિત થાય છે। તો આપણને ધારી લઈએ આપણે સૌપ્રથમ કે સૌપ્રથમ એ કેવો છે સંમિત શ્રેણીક છે। સંમિત શ્રેણીક હોય એટલે એડેસ બરાબર એ થશે। તો આપણને હમણાં જ મેં તમને વાત કરી એમ જે પણ સાબિત કરવાનું કીધેલું હોય તેને આખા ઉપર આપણે શું કરી નાખશું ડેસ કરી નાખશું એનું શું કરી નાખવાનું છે પરિવર્ત શ્રેણીક કરીશું। આ ટાઈપના દાખલા હોય ત્યારે પરિવર્ત શ્રેણીક ધારીને જ દાખલો કરવાનો છે। તો આને આખા ઉપર મેં શું કરી નાખ્યો છે ડેસ કરી નાખ્યો છે। હવે અહીંયા બે કિંમત ધારવાની છે આને હું કરી નાખું છું કાઉન્સ એટલે અહીંયા હકીકતમાં શું છે બી ડેસ કાઉન્સમાં એ બી છે એટલે આ બે કિંમત છે આને એ ધારી શકાય આને બી ધારી શકાય આને એ ધારી શકાય આને બી ધારી શકાય। તો આખાનો ડેસ છે તો આ બંનેનો ગુણધર્મ આપણને ખબર છે કે બી ડેસ આપણને આ ગુણધર્મ ખબર છે કે એ બી નો આખાનો ડેસ હોય તો આપણને શું મળે છે બી ડેસ એ ડેસ। એ જ રીતે જો અહીંયા બી ડેસ કાઉન્સમાં એ બી હોય તો સૌ પ્રથમ એ બી નો ડેસ ઇન્ટુ બી ડેસ નો ડેસ થશે એ બી નો ડેસ થશે ઇન્ટુ બી ડેસ નો પણ ડેસ થશે। હવે આ ગુણધર્મ પણ ખબર છે ડેસ નો જો ડેસ હોય તો શું થઈ જાય છે બી થઈ જાય છે અને અહીંયા એ બી ઉપર ડેસ છે તો પાછો ગુણધર્મ નો યુઝ કર્યો આવડો આ ગુણધર્મ થશે બી ડેસ ઇન્ટુ એ ડેસ। હવે એ ડેસ ની જગ્યાએ આપણે ધારેલું છે કે સંમિત શ્રેણીક છે તો બી ડેસ એ ડેસ ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ એ મૂકી શકીએ તો બી ડેસ ઇન્ટુ એ ડેસ ઇન્ટુ બી તો આપણને જે પણ જે આપણે ધાર્યું હતું તેવો ને તેવો આન્સર મળે છે જો આ પી હોય તો
आंसर पण पी डेस करवाथी आ पी डेस होय तो पी ज मळे छे એટલે સંમિત શ્રેણિક છે કેમ કહેવાય તો આ જ રીતે તમે વિસંમિત માટે ચેક કરી શકો જો વિસંમિત શ્રેણિક હોય તો એ ડેસ બરાબર માઈનસ એ થશે તો આ જ બધી પ્રોસેસ છે અહીંયા ખાલી એ ડેસ ની જગ્યાએ આપણે મૂકીશું માઈનસ એ આ માઈનસ એ ના કારણે આપણને મળે છે આગળ માઈનસ તેથી આપણે કહી શકશું કે વિસંમિત શ્રેણિક છે તો આ એક્ઝામ્પલ મોસ્ટ એમપી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણને એ શ્રેણિક આપેલો છે જે 3 ક્રોસ 3 નો શ્રેણિક છે તેના માટે આપણને કીધેલું છે a ડેશ ઇનટુ a બરાબર i થાય i એટલે કે એકમ શ્રેણિક હોય તો x y અને z ના મૂલ્યો મેળવો તો સિમ્પલ દાખલો છે a ડેશ એટલે પરિવર્ત શ્રેણિક કરવાનું કીધેલું છે અહીંયા પરિવર્ત શ્રેણિક મૂકેલો છે એટલે જે રો છે તેને કોલમ કરી નાખવાની છે બધી જ રો ને આપણે કોલમ કરી નાખેલી છે અહીંયા એટલે આ આપણો a ડેશ છે ઇનટુ a a એટલે આપણને જે રકમ માં આપેલો છે તે શ્રેણિક છે બરાબર i એટલે કે એકમ શ્રેણિક 3 ક્રોસ 3 છે એટલે 3 ક્રોસ 3 વાળો એકમ શ્રેણિક છે તો આનું ગુણાકાર શ્રેણિકોનો ગુણાકાર તમને આવડે છે આનું આડું અને આનું ઊભું આ રીતે મેં ગુણાકાર કરેલો છે અહીંયા અને સામે આપણને આપેલું છે એકમ શ્રેણિક તો આ બધાનો તમે ગુણાકાર કરશો તો આયા છે ડાયાગોનલ છે ત્યાં આપણને ઘટક મળે છે ડાયાગોનલ ઘટક વધે છે બાકી બધા અહીંયા તમે જોશો તો ડિલીટ થઈ જાય છે કટ થઈ જાય છે એ માઇનસ એક્સ વાય આ બધા કટ થઈ જાય છે આ રીતે 2x² 0 0 0 6y² 0 0 0 અને 3z² તો ડાયાગોનલ માં આપણને આ રીતે શ્રેણિક જોવા મળે છે ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક તો હતો તો તમે પહેલો ઘટક સરખાવી શકો છો શ્રેણિકોની સમાનતા મુજબ રીત નંબર બીજી રીત માં આપણે દાખલા ગણેલા હતા શ્રેણિકોની સમાનતા તો 2x² બરાબર 1 લખી શકીએ તો x = + ઓર માઇનસ 1 / √2 એ રીતે y ઇઝ ઇક્વલ ટુ પણ આપણે મળે છે + ઓર માઇનસ 1 / √6 એની રીતે z પણ મળે છે તો આ રીતે સિમ્પલ આ એક્ઝામ્પલ છે તમે x y અને z આમાં આ રીતે મેળવી શકો છો ત્યારબાદ સાતમો એક્ઝામ્પલ આપેલો છે જ્યાં x ની કઈ કિંમત માટે આ ત્રણેય શ્રેણિકોનો ગુણાકાર કરવાથી આપણને શૂન્ય શ્રેણિક મળે છે તો આ કયો શ્રેણિક છે અત્યારે તો આપણે કહી શકીએ 1 ક્રોસ 3 નો શ્રેણિક છે આ 3 ક્રોસ 3 નો શ્રેણિક છે અને આ છે એ 3 ક્રોસ 1 નો શ્રેણિક છે તો હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈ શકશે તો આપણને શ્રેણિકોના ગુણાકારનો જે નિયમ છે જે શરત છે આપણને ખબર છે કે પહેલા શ્રેણિકનો જે છે તે એનો સ્તંભ અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવી જોઈએ તો એ સમાન છે તો આ બંનેનો ગુણાકાર શક્ય છે તો આનું આડું અને આનું ઊભું તો 1 ગુણ્યા 1 એટલે આપણને 1 મળશે વચ્ચે આવશે સરવાળો વચ્ચે આવે છે સરવાળાની નિશાની 2 ગુણ્યા 2 એટલે 4 1 ગુણ્યા 1 એટલે 1 તો આ રીતે એક ઘટક મળે છે આ જ હારને આપણે બીજા સ્તંભ સાથે ગુણાકાર કરશું એ રીતે આ રીતે મળે છે તો આ બધે જ ગુણાકાર આપણને મળી ગયો છે છેલ્લો જે ઘટક છે છેલ્લો શ્રેણિક છે એમને રાખેલો છે ત્યારબાદ આ બંનેનો બધાનો સરવાળો બાદબાકી જે પણ થતું હોય તે કરીને આપણને એક નવો શ્રેણિક મળી ગયો અહીંયા આ શ્રેણિકનો ગુણાકાર આની સાથે તો શક્ય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે લખશું 1 ક્રોસ 3 નો શ્રેણિક છે અને આ 3 ક્રોસ 1 નો શ્રેણિક છે તો આ બંને સંખ્યા સમાન છે તો આપણને જવાબ શેમાં મળશે 1 ક્રોસ 1 માં તો 1 ક્રોસ 1 માં જવાબ મળે છે 6 ગુણ્યા 0 એટલે 0 આવશે 4 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 આવે છે વચ્ચે સરવાળો 4 ગુણ્યા x એટલે 4x = 0 શ્રેણિક હતો તો આ બંનેનો આપણે આ શ્રેણિકોની સમાનતા આપણે દર્શાવી શકીએ આ શૂન્ય શ્રેણિક છે તો આ શૂન્ય અને શ્રેણિકમાં પણ દર્શાવી શકાય છે તો આ રીતે આ બંનેને 0 સાથે સરખાવતા 4 ઓલી બાજુ જશે એટલે માઇનસ 4 4 નીચે જશે એક મેં સ્ટેપ કાપેલો છે આ રીતે લખી શકાય 4x = માઇનસ 4 4 નીચે જશે એટલે x = માઇનસ 1 તો આ રીતે સાતમા દાખલાની અંદર આપણને x ની કિંમત એમ કહી શકાય કે x = જો માઇનસ 1 અહીંયા મૂકીશું આપણે અહીંયા તો આપણને 0 શૂન્ય શ્રેણિક મળે છે જો x = માઇનસ 1 આપણે x = માઇનસ 1 છે એટલે આપણે દાખલામાં રકમમાં x ની જગ્યાએ માઇનસ 1 મૂકીએ છીએ ત્યારે આપણને આ જવાબ શૂન્ય શ્રેણિકમાં અથવા શૂન્ય મળે છે તેમ કહી શકાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 8 એક્ઝામ્પલ નંબર છે 8 છે તેમાં આપણને એ શ્રેણિક આપેલો છે 2 ક્રોસ 2 વાળો શ્રેણિક આપેલો છે અને સાબિત કરવાનું છે કે a² - 5a + 7i = શૂન્ય શ્રેણિક થવો જોઈએ તો આ બધાનો જે આન્સર છે એ શૂન્ય શ્રેણિક થવો જોઈએ તો a² આપણને ખબર છે કઈ રીતે મળે છે a ઇન્ટુ a કરવાથી આપણને a² મળી જશે તો આ રીતે તમને આ ગુણાકાર શ્રેણિકોનો ગુણાકાર આવડે છે તો આપણને a² મળ્યો છે તે જ રીતે આપણે 5a એટલે a શ્રેણિકને 5 વડે બધા જ ઘટકને ગુણી નાખશું
એટલે આપણને 5a મળી જાય છે તો આ 5a મળી ગયો 5a નો શ્રેણિક મળી ગયો છે આપણને પછી 7i 7i એટલે એકમ શ્રેણિકને 7 વડે ગુણી નાખશું એટલે બધા જ ઘટકને 7 વડે ગુણી એટલે 7i મળે છે તો આ 3 એ 3 જે કિંમત મળેલી છે ત્યાંની અંદર આપણે મૂકીશું ત્યારે બધાનો જો સરવાળો અને બાદબાકી જે પણ આપણને આપેલું હોય તે આપણે કરીએ છીએ ત્યારે આપણને જવાબ શું મળે છે બધા જ આપણને શૂન્ય ઘટક મળે છે એટલે આપણે સાબિત તેથી આપણે કહી શકીએ કે આ બધાનો જે આન્સર છે તે શૂન્ય શ્રેણિક છે તેવી જ રીતે એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ અગાઉ આપણને એક એક્ઝામ્પલ આપેલો હતો x મેળવવાનો તેવો જ દાખલો છે તો આ પણ તમે જાતે સોલ્વ કરી શકો છો આ બંને શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે આનું આડું અને આનું ઊભું તો આપણને આ રીતે જે શ્રેણિક મળે છે તે શ્રેણિક લખી નાખ્યો છે છેલ્લો શ્રેણિક છે જેની સાથે છેલ્લો શ્રેણિક છે તેની સાથે આપણે પછીથી ગુણાકાર કરીશું હવે આનો ગુણાકાર આનો જે સરવાળા બાદ બાકી આપણને જવાબ મળશે તેનો ગુણાકાર આપણે આની સાથે કરીશું તો આ રીતે x માઇનસ 2 આની સાથે ગુણાકાર થશે તો આ રીતે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ માઇનસ 40 પ્લસ આ 10 ગુણ્યા 4 એટલે માઇનસ 40 પ્લસ 2x માઇનસ 8 આ 1 નો ગુણાકાર કરશું એટલે 2x માઇનસ 8 જ આવશે તો આ બધાનો જે સરવાળા બાદ બાકી છે આપણને ફાઇનલ આન્સર આવો મળે છે એટલે માઇનસ 48 છે માઇનસ 48 ઓલી બાજુ જશે એટલે 16 તેરી 48 એમ કરીને આપણે x નો આન્સર મેળવી શકીએ છીએ તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4√3 તો આન્સર છે x નો એટલે x ની જગ્યાએ જો આપણે આ વેલ્યુ મૂકીએ તો આપણને શૂન્ય શ્રેણિક મળી શકે છે આનો જવાબ શું મળે શૂન્ય મળી શકે છે તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ એક્ઝામ્પલ જોવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 10 ની અંદર બજાર 1 અને બજાર 2 આપેલું છે અને તેમાં થતા જે ઉત્પાદન છે એક્સ વાય અને ઝેડ તે આપણને આપેલા છે તેમાં સૌપ્રથમ મેળવવાનું કીધું છે કે જો એક્સ વાય ઝેડ ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે 2.50 રૂપિયા 1.50 રૂપિયા અને 1 રૂપિયા હોય તો શ્રેણિકની બીજગણિતનો ઉપયોગ કરીને શ્રેણિકોના ગણિતનો શ્રેણિકોના ગુણાકારનો ઉપયોગ કરીને પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક કેટલી છે તે આપણે મેળવવાની છે તો શ્રેણિકોની મદદથી મેળવવાની છે તો બજાર 1 માંથી થતી કુલ આવક મેળવવી હોય તો આપણે ઉત્પાદન છે શેમાં થાય છે એક્સ વાય અને ઝેડ તો એનો એક મેં શ્રેણિક બનાવેલો છે તે શ્રેણિક મેં બનાવેલો છે 1×3 નો હવે આપણને ખબર છે જો 1×3 નો શ્રેણિક હોય તો એની સાથે જે ગુણાકાર શક્ય ત્યારે જ થશે જો સ્તંભની સંખ્યા 3 છે તો હવે બીજો પણ જે શ્રેણિક આપણે લેવાના છે તેમાં જે હારની સંખ્યા હોય કેટલી હોવી જોઈએ 3 હોવી જોઈએ એટલે મેં અહીં 3×1 નો જે શ્રેણિક લીધેલો છે તે વેચાણ કિંમત જે આપણને રૂપિયા આપેલી હતી વેચાણ જે કિંમત આપેલી હતી તે મેં એને 3×1 શ્રેણિકમાં લીધેલી જેથી આપણે આ બંનેનો ગુણાકાર કરી શકીએ છીએ તો આ બંનેનો ગુણાકાર કરી શકીએ એટલે 10,000 × 2.50 2,000 × 1.50 અને 18,000 × 1 તો આ રીતે બધાની જે કિંમત હતી એ આપણને કુલ કિંમત કેટલી થશે તે આપણને મળશે કુલ આવક બજાર 1 માંથી કેટલી થાય છે તે આપણે મેળવી શકીએ છીએ તો આ રીતે એક સાથે તમે ગુણાકાર કરી શકો છો અને અલગ અલગ બજાર 1 અને બજાર 2 નો ગુણાકાર અલગ અલગ કરી શકીએ છીએ તો આનો ગુણાકાર કરવાથી 25,000 3,000 અને 18,000 આ રીતે બધાનો સરવાળો કરી તો આપણને કુલ આવક કેટલી મળે છે 46,000 રૂપિયા બજાર 1 માં થતી કુલ આવક મળે છે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બજાર 2 માટે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ બજાર 2 ની કિંમત અહીંયા મૂકીશું અને આ જ વેચાણ કિંમત એના માટે રહેશે તો આ રીતે આપણે બજાર 2 માટે ગણતરી કરી શકીએ છીએ બજાર 2 માં થતી કુલ આવક અહીંયા આપણને 6,000 20,000 અને 8,000 એમ એક્સ વાય ઝેડ માં આપેલી છે તો આ રીતે આનું આડું અને આનું ઊભું આ રીતે ગુણાકાર કરીને તમે બજાર 2 ની પણ કિંમત કાઢી શકો છો 53,000 તો આપણને બજાર 1 અને બજાર 2 ની બંનેની કિંમત મળી ગઈ હવે આપણને બીજું જે આપણને કીધેલું છે એમાં એવું કીધેલું છે કે જો ઉપરની ત્રણેય વસ્તુઓનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ જો ઉત્પાદન ખર્ચ અનુક્રમે 2 રૂપિયા 1 રૂપિયા અને 0.50 રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર પૈસા લખેલા છે પરંતુ પૈસાની અંદર આપણે કન્વર્ટ કરીને રૂપિયામાં કન્વર્ટ કરશું તો આન્સર અલગ આવે છે તો આપણે 50 જે પોઈન્ટ 50 છે એ રૂપિયા જ છે જ્યાં પૈસા છે એ કાઢીને તમારે રૂપિયા જ કરી નાખવાના છે તો આ એક સુધારો છે ચોપડીની અંદર તે પણ કરી લેજો 0.50 પૈસાની બદલે 0.50 રૂપિયા જ આપણે કરી નાખશું તો તેમાં પણ થતો હોય તો કુલ નફો મેળવવાનો છે તો આપણને આ રીતે ઉત્પાદન ખર્ચ રૂપિયા આપેલો છે અને આપણને નફો કેટલો થાય છે તે મેળવવાનો છે તો આપણને કુલ આવક આપણને મળી ગયેલી છે આપણને સૂત્ર ખબર છે નફાનું તો કુલ આવક જે મળી ગઈ છે તેમાંથી જે ઉત્પાદન ખર્ચ છે બાદ કરી નાખીએ તો આપણને નફો મળી જાય છે તો ઉત્પાદન ખર્ચ કેટલો આપણને મળે છે તો આપણે એ પણ જોઈ લઈએ તો ઉત્પાદન ખર્ચમાં બજાર 1 માં થતો ઉત્પાદનનો ખર્ચ કેટલો છે તો આપણે ઉત્પાદન ખર્ચ અહીંયા જોયેલો છે તો આપણને એના માટે જે બજારની કિંમત એક્સ વાય ઝેડમાં આપેલી હતી વેચાણ કિંમત એ વેચાણ કિંમત આપણને
तो आपने जे एक्स वाय जेड नी अंदर जे रूपिया आपेला हता ते आपणे लखेला छे अने अहींया उत्पादन जे खर्च आपेलो छे ते मे लखेलो छे। अहींया 1x3 श्रेणिक बनावेलो छे तो अहींया 3x1 श्रेणिक बनाई लईए। तो आपणे आ रीते आनो गुणाकार करवाथी श्रेणिकोना बीजगणितनो उपयोग करीने आपणे अहींया एनी किंमत मेळवी शकीए छीए 31,000 रूपिया आवे छे। तो हवे आपणे बजारनी जे कुल आवक हती 46,000 तो बजार एक नी जे कुल आवक हती 46,000 हती अने आपणने जे खर्च थाय छे 31,000 रूपिया थाय छे। तो बजार एक नी आवक कुल केटली हती आपणे मेळवी आगळ 46,000 अने जे आपणने अत्यारे खर्च थाय छे केटलो थाय छे 31,000। तो कुल आवकमांथी खर्च बात करीए तो पाछळ जे वधे ते आपणने नफो मळे छे। तो बजार एक माटे जे नफो आवे छे ते 15,000 रूपिया आवे छे। તેજ રીતે બજાર બે માં થતો જે નફો મેળવવો હોય તો એ જ રીતે આપણે એક્સ વાય ઝેડ બજાર બે માટે જે એક્સ વાય ઝેડ ની કિંમત છે અને તે માટે થયેલ ખર્ચ આપણને આપેલો છે આ રૂપિયામાં આપેલા છે। આ રીતે આપણે જે ખર્ચ ગોતીએ છીએ તો આપણને કેટલો ખર્ચ મળે છે 36,000 રૂપિયા ખર્ચ થાય છે। આ 36,000 જે રૂપિયા ખર્ચ થાય છે તેને કુલ આવક 53,000 જે બજાર ટુ ની આવક હતી તેમાંથી બાદ કરીએ તો પાછળ જે વધે તે છે નફો। તો આ આપણને 17,000 નફો મળે છે। તો આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે આપણે કુલ આવકમાંથી ખર્ચ બાદ કરવાથી નફો મેળવી શકીએ છીએ। ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ નંબર 11 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો। અહીં તમને આપેલો છે કેપિટલ એક્સ ગુણાકારની અંદર આપેલો છે શ્રેણિક। આ શ્રેણિક કેટલા ક્રોસ કેટલાનો છે 2x3 નો શ્રેણિક છે। આ ઇઝ ઇક્વલ ટુ આપણને શ્રેણિક આપેલો છે એ પણ 2x3 નો શ્રેણિક છે। તો શ્રેણિક એક્સ મેળવવાનો છે। આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી કેપિટલ જે એક્સ હશે કેપિટલની અંદર જે લેટર આપેલા હશે તે હંમેશા સેમ હશે શ્રેણિકોમાં હશે। તો એક્સ એટલે શ્રેણિક ગોતવાનો છે। તો આ શ્રેણિક કેવો હોઈ શકે કે આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને જવાબ 2x3 માં મળે। તો આપણે અગાઉ જોઈ ગયા તેમ આપણી પાસે બે શ્રેણિક હશે ધારો કે આ રીતે। તો આનો જે આ એમ ક્રોસ ધારો કે પી છે તો આપણે આ શું હોવું જોઈએ પી ક્રોસ એન હોવો જોઈએ। તો ધારો કે આ એમ ક્રોસ એન માં આપણને જવાબ મળે છે તો પી આ જે પી આપેલા છે એ બે કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ। મતલબ પહેલાનો સ્તંભની સંખ્યા બીજાના હારની સંખ્યા સમાન હોવી જોઈએ। તો આ 2x3 છે તો આ 2 છે અહીંયા હારની સંખ્યા કેટલી છે 2 છે તો આમાં સ્તંભની સંખ્યા એક્સ ની કેટલી હોવી જોઈએ 2 હોવી જોઈએ એ તો ફાઇનલ છે। તો આપણને એટલી ખબર પડી કે આ જે આ સ્તંભની સંખ્યા છે તો 2 તો લેવાની જ છે। હવે અહીંયા હારની સંખ્યા આપણે કેટલી લેવી તો આપણને જવાબ ખબર છે 2x3 માં છે તો અહીં 3 આપેલો છે તો આપણે હારની સંખ્યા કેટલી લઈશું પહેલા શ્રેણિકની 2 એટલે આ પણ 2 થશે તો 2x2 નો શ્રેણિક વિચારીશું આપણે। એટલે આ રીતે તમે x શું લેવો x ના ઘટકો કયા કક્ષામાં લેવા તે ધ્યાનથી જોવાનું છે તે ખાસ આ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો x મને ખબર પડી કે 2x2 નો હોવો જોઈએ તો મેં વિચારી લીધું a b c અને d આ ચાર ઘટકોથી બનેલો x શ્રેણિક છે। તો બસ હવે આ બધી વેલ્યુ મેં મૂકેલી છે આનો ગુણાકાર શ્રેણિકોનો ગુણાકાર તમને આવડે છે આનું આડું આનું ઊભું આ રીતે આ દાખલો ગણવાથી આપણને છેલ્લે સમીકરણો મળે છે। પછી તમે શ્રેણિકોની સમાનતા ઉપરથી શ્રેણિકોને સરખાવી શકો છો। તો આ રીતે 1 2 3 એવી રીતના 6 આપણને સમીકરણ મળે છે। આ સમ આ 6 સમીકરણને એકબીજામાં કિંમતો આદેશની રીત કે લોપની રીતથી તમે ઉકેલી શકો છો જેથી તમે એ બી સી અને ડી ની વેલ્યુ મેળવી શકો છો। તો આ રીતે એ ની કિંમત મેં કેવી રીતે મેળવી છે આમાંથી એને કરતા બનાવેલા છે આ કિંમત મેં આમાં મૂકી દીધી લીધી એની કિંમત એટલે મને બી મળી ગયો બી ની કિંમત અહીંયા મૂકી દીધી એટલે આપણને એ મળી ગયો। એ રીતે તમે સી અને ડી જાતે મેળવી શકો છો। તો આ રીતે આપણને એક્સ મળે છે એ બરાબર 1 બી બરાબર -2 સી બરાબર 2 અને ડી બરાબર 0 આ રીતે એક્સ ની કિંમત આપણને મળે છે। તો આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે સાબિત કરવાનું છે કે એ બી ની એન ઘાત બરાબર બી રેસ્ટ ટુ એન ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ થાય છે। તે જ રીતે ગાણિતિક અનુમાનનો ઉપયોગ કરીને વધુ સાબિત કરવાનું છે કે એ બી ની આખા કૌંસની એન ઘાત બરાબર એ રેસ્ટ ટુ એન અને બી રેસ્ટ ટુ એન થાય છે। તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો પી ઓફ એન વિચારીએ છીએ આપણે આ મેળવવાનું છે એમાં એન ની જગ્યાએ પહેલા 1 લઈશું તો બે ઇક્વલ થવા જોઈએ તો એન માટે સત્ય છે। તે રીતે એન બરાબર કે માટે આપણે ચેક કરીએ છીએ તો જ્યાં એન હોય ત્યાં કે મૂકેલા છે અને સમીકરણ નંબર 1 કહી દીધું કારણ કે આ સમીકરણનો મારો ઉપયોગ કે પ્લસ 1 માં કરવો પડશે। હવે એન બરાબર કે પ્લસ 1 માટે આપણે શક્યતા ચકાસીએ છીએ આપણને એન બરાબર કે પ્લસ 1 નો જવાબ પહેલેથી ખબર હોય છે કારણ કે આ કે પ્લસ 1 ની કિંમત તમે જો અહીંયા મૂકીને ચેક કરી લ્યો અહીંયા મૂકીને તો આપણને આન્સર ખબર પડી જાય કે આન્સર શું આવે છે પરંતુ આપણે કે પ્લસ 1 માટે આન્સર લાવવાનો છે।
तो डाबी साइड ए रेस टू डाबी साइड लेफ्ट हेन्ड साइड ए बी एन घात एन जगह के प्लस वन मूकू हम आने तब अलग पाड़ी सको बी रेस टू के इंटू बी आ रीते लखी सक हम आप समीकरण जो ए इंटू बी रेस टू के समीकरण एक पर थी ए इंटू बी रेस टू के जगह अपने शू मूकी सकी बी रेस टू के इंटू ए मूकी सक तो आ जगह मैं बी रेस टू के इंटू ए मूकेलू है बी एम नेम राखेला है हम आ समीकरण नंबर एक पर मैं लखेलू है त्यारबाद ए ने बी साथ हूँ जॉइंट करू छु ए बी ने साथ लखी है तो ए बी बराबर बी ए थाय अपने मेड़ लीधु के ए बी बराबर बी ए थाय तो आना पर आप ए लखी सकी अपने रकम आपेलो ए बी बराबर बी ए थाय रकम में कीधेलू है कि ए बी बराबर बी ए थाय बी ए मूकी दीधेलू है हम बी और बी रेस टू के आ बे जो आप आधार सरखा तो घातांक सरवाड़ो करी तो शू बी रेस टू के प्लस वन इंटू ए तो अँ इक्वल थाय आंसर तो खबर जती पर आप मेळवानो छे तो बी एन प्लस एन इज इक्वल टू के प्लस वन माटे पण आ सत्य है एम कही शकाय आज रीते गणितक नो अनुमान नो उपयोग करीने तमे ए इंटू बी रेस टू एन बराबर ए रेस टू एन इंटू बी रेस टू एन माटे तमे जाते आ प्रेक्टिस करी शको छो आज रीते करवानो छे एन बराबर वन लेवानो छे बन्ने इक्वल आवशे एन बराबर के माटे चेक करवानो छे एनु समीकरण आपणे काम लागशे अने एना पछी एन बराबर के प्लस वन माटे आपणे साबित करीशुं के आ आंसर आवी जाय छे के प्लस वन मूकवाथी तो आ तमे गणितक अनुमाननी रीते साबित करी शको छो एमसीक्यू आपेलू है बहुत सीम्पल एमसीक्यू है ए बराबर तमने श्रेणी आपेलो एम कीधेलू ए स्क्वेर बराबर एकम श्रेणी थाय तो आंसर क्यों हो सके तो बस अपने पहला ए स्क्वेर मेलवानो छे तो ए इंटू ए मैं मेळवी लीधेलू है आनु आडू आनु ऊभू आ रीते तो आ रीते टू क्रॉस टू ना अपने जवाब मिली जाए आ श्रेणी नो हम आज जवाब आयो ए स्क्वेर ई ए स्क्वेर ने अपने कोनी इक्वल टू सरखावशु आई साथ आ बने ने मैं इक्वल करेला छे श्रेणिको की समानता आपेली छे आ बने ने इक्वल करिया त्यारे श्रेणिको की समानता कही शकाय तो श्रेणिको की समानता माटे पहेलो घटक पहला घटक साथ सरखावी शकाय तो आ श्रेणिको की समानता होवाथी आपणे आने सरखावी शकीए छे तो आ आल्फा स्क्वेर वत्ता बीटा गेमा इज इक्वल टू वन आ वन ने आ बाजू लावो एटले माइनस थाय छे पण आवो कोई ऑप्शन आपेलो नथी परंतु ऑप्शन में तमे जो चेक करशो तो सी ऑप्शन छे एमां बधायनी साइन आना करता अलग छे तो बने इक्वल ज कहेवाय तो आनी जो माइनस कॉमन काढवामां आवे तो आपणे आ जवाब मळी शके छे एज रीते आपने बीजो एक एक्जाम्पल एमसीक्यू कीधेलो चौदमो एमसीक्यू चौदमा एमसीक्यू अंदर आपने कीधु जो श्रेणी ए सममित पण होय अने विसममित पण बने होय तो आपने शू नीचे ऑप्शन आपेला छे शू होय सके ए ए श्रेणी शू होय सके तो ए डेस एटले ए एटले के सममित पण होय अने ए डेस बराबर माइनस ए एटले के विसममित पण होय तो आ ए डेस नी जग्याए आ एडेस नी जग्याए जो माइनस ए मूकवामां आवे आनी किंमत आमां मूकू छू तो आपने मळे ए बराबर माइनस ए तो ए बराबर माइनस ए आ बाजू आए एटले माइनस माइनस एटले प्लस ए थी जाशे हवे माइनस ए आ बाजू आवशे एटले प्लस थी जाशे प्लस एटले टू ए टू ए इक्वल टू टू ए इज इक्वल टू जीरो एटले ए इज इक्वल टू जीरो ए इज इक्वल टू जीरो एटले कयो आंसर ऑप्शन चेक थाय छे ए श्रेणी से शून्य एटले शून्य श्रेणी तो बी आपणने आंसर मळे छे ऑप्शन नी अंदर बी आपेलो छे शून्य श्रेणी ए होय सके तो आ पण मोस्ट इम्पोर्टंट एक्जाम्पल छे पंदरमु एमसीक्यू पण इम्पोर्टंट छे पंदरमु एमसीक्यू में आपणने कीधुं छे ए स्क्वेर बराबर ए थाय तेवो चौरस श्रेणी ए होय तो आई वत्ता ए आखा नो घन माइनस साते बराबर शू होई शके तो आनो ए वत्ता बी नो जे घन नु सूत्र छे ए वत्ता बी नो घन नु सूत्र आपेलो छे आपणे यूज करेलू छे अहींया आई नो घन वत्ता ए नो घन वत्ता थ्री आई स्क्वेर ए प्लस थ्री आई ए स्क्वेर माइनस सेवन ए तो हता ज हवे आई ए नो जे घन आई नो क्यूब करो कोई आई आ एकम श्रेणी नो गमे एटली घात करवामां आवे तो आई ज रहे छे आ खास इम्पोर्टंट याद रखो विद्यार्थी मित्रों आई नी दस घात करवामां आवे के आई नी पांच घात करवामां आवे गमे एटली घात करवामां आवे ई पोते एकम श्रेणी ज रहे छे एटले आई नो घन हतो त्यां आई लखेलो छे ए नो घन हतो एने कई रीते लखी शकाय ए स्क्वेर इंटू ए लखी शकाय कारण के ए स्क्वेर नी जग्याए मने रकम मां किंमत आपेली छे रकम में अपने एक वेल्यू आपी दीधी है कि ए स्क्वेर की जगह ए मूकी सकता है ए स्क्वेर इंटू ए लखेलू है अँ आई स्क्वेर एट पाछो आई तो जो रे आई इंटू ए तो आई थवानु छे आई लखेलो नहीं अँ लखेलो अँ ए स्क्वेर ए स्क्वेर माइनस सेवन है अँ ए स्क्वेर की जगह आप जो ए लखीश तो ए इंटू ए एट पाछ ए स्क्वेर मे थ्री एम नेम राखेला है ए स्क्वेर की जगह ए मूकेलो है माइनस सेवन ए
तो आ रीते अपने ए स्क्वेर जगह ए मूकी एटले आ मळे छे पाछो ए स्क्वेर छे तो पाछो ए मूकेलो छे तो आ बधानो तमे सरवाळो करशो 3 ने 3 6 ने 1 7 तो आ 7 अने माइनस 7 एटले कट थई जाय छे लाबेनने डिलीट थाय छे फाइनल आंसर आवे छे एकम श्रेणी ऑप्शन मां छे सी। तो आ रीते 13 14 अने 15 जे 3 एमसीक्यू छे ए पण मोस्ट इम्पोर्टंट छे घणी वखत आ टाइप ना आ दाखला छे जी अने गुजसेट मां पण पूछाय छे। तो आया आपणो जे स्वाध्याय हतो प्रकरण स्वाध्याय 3 कम्प्लीट थाय छे અને આના પછીના જે વિડીયો માં આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે તે જોઈશું અને આની ઉપરના જે જી મેન ની અંદર પૂછાઈ ગયેલા હશે શ્રેણીકોના જે દાખલા એના વિશે આપણે ચર્ચા કરીશું।